जिला एलसीबी पीआई डीबी वाड़ा अने टीम ने बातमी मळी हती कि केटलाक लोको नंबर वगरनी कार मा कारवण थी पोर तरफ आवी रह्या छे अने तेमणे एकना डबल करी आपवानी लालच आपीने ठगाई करी छे। बातमीना आधारे पोलीसे अणखी गाम पासे वॉच गोठवीने कारमां रहेला राजेश बाबू मकवाणा, इब्राहिम मोतीखान मकवाणा अने विजयसिंह दलपतसिंह महेडाने झड़पी लीधा हता। એમની પાસેથી ડુપ્લિકેટ ચલણી નોટો ઉપરાંત 2.56 લાખ રૂપિયાની અસલી ચલણી નોટો મળી આવી હતી। પોલીસે કાર અને રોકડ મળી 5,62,500 રૂપિયાનો મુદ્દા માલ જપ્ત કર્યો હતો। ધાર્મિક વિધિ થકી રૂપિયા ડબલ કરી આપતી આ ગેંગ જબ્બે કરવામાં આવી છે। રૂપિયા 2.26 લાખની ડુપ્લિકેટ ચલણી નોટો પકડાઈ ગઈ છે। તપાસ કરતા ટોળકીએ બુધવારે રાજપીપળા પાસે એકના ડબલ કરવાની વિધિ કરી ઠગાઈ કર્યા બાદ રોકડ રકમ લઈને પરત ફરી રહ્યા હોવાનું બહાર આવ્યું હતું। પોલીસે તમામને રાજપીપળા પોલીસને સોંપવાની તજવીજ હાથ ધરી હતી। તપાસમાં બહાર આવ્યું હતું કે એકના ડબલ કરવાની વિધિ કરવાની લાલચ આપી ઠગાઈ કરી રહેલા રાજેશ બાબુ મકવાણા અને વિજય દલપતસિંહ મહેડા સામે 2017માં પણ સાબરકાંઠા જિલ્લાના ઈડર પોલીસ સ્ટેશનમાં એક ડબલ કરવાની લાલચ આપી ઠગાઈ કરવાનો ગુનો નોંધાયો હતો। એલસીબી વડોદરા ગ્રામ્ય જિલ્લાના પીઆઈ ડીબી વાળા સાહેબ એમને જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી સુધીર દેસાઈ સાહેબની સૂચના મુજબ અસામાજિક તત્વોને શોધી કાઢવા માટે એની પ્રવૃત્તિ અટકાવવા માટેનો જે કાર્યવાહી કરી રહ્યા હતા એના અનુસંધાને એમના સ્ટાફને સૂચના આપેલી, જે અન્વયે આ સ્ટાફને પાકી બાતમી મળેલી કે કાયાવરણથી પોર જવાના રસ્તા ઉપર ગઈકાલે એમની બાતમીના આધારે ત્યાં વોચ ગોઠવી તો એમાં ટાટા ઝેસ્ટ નામની નંબર પ્લેટ વગરની કાર એમને મળી આવેલી અને તેમાં 4 ઈસમો કે જેમાં એક મેઇન સૂત્રધાર હતો વિજયસિંહ, આ વિજયસિંહ સાથે બીજા 3 ઈસમોને ઝડપી પાડેલ અને તેમના કબજામાંથી ડુપ્લિકેટ 22,500,000ની ડુપ્લિકેટ કરન્સી પકડી પાડેલી અને તે ઉપરાંત એમની પાસેથી 2,56,000નો કેશ મુદ્દામાલ મળેલો। આ કાર્યવાહી બાદ ઊંડાણપૂર્વકની તપાસ કરતાં એવું જાણવા મળેલ કે રાજપીપળામાં આ ગેંગે ગુનો કરેલો અને જેના અનુસંધાને રાજપીપળા પોલીસ પણ એમને શોધતી હતી, તો જે અન્વયે તાત્કાલિક એમને જાણ કરી અને આ આરોપી તથા આ મુદ્દામાલ એમને સોંપવામાં આવેલ છે। હવે આ કેસમાં ડુપ્લિકેટ નોટો આપી અને એકના ડબલ જેવી પ્રવૃત્તિ કરી અને લોકોને છેતરવાની આ કામગીરી કરતા હતા। બ્યુરો રિપોર્ટ, D9 ન્યૂઝ।